વિક્રમ સંવત 1861 મહાસુદી એકાદશીને દિવસે ભગવાન શ્રીહરિ ગઢપુર પધાર્યા. ત્યારથી લઈ અને 1869 કેટલા વર્ષ થયા? 8 વર્ષ પસાર થઈ ગયા. ભગવાન શ્રીહરિ ગઢપુરમાં નિવાસ કરીને રહે છે. ક્યારેક કોઈક ભક્ત આમંત્રણ આપે ત્યારે એનો ભાવ પૂરો કરવા માટે દેશ દેશાંતરમાં વિચરણ કરવા જાય, પણ પાછા ફરીને આવે ક્યાં? ઘરે. ઘર એટલે કયું? ગઢપુર. ગઢડા આવે છે ભગવાન શ્રીહરિ. ભગવાન સ્વામિનારાયણ ગઢપુર આવ્યા એને 9 વર્ષ પૂરા થયા અને ઉપર 9 માસ ગયા, એટલે 9 વર્ષ ને 9 માસ વ્યતીત થયા. ત્યારે વિક્રમ સંવત 1870 કાર્તિક સુદ 5મના દિવસે અભય રાજાના શરીરમાં તાવ આવ્યો છે. મહારાજને અભય ખાચરની સાથે ખૂબ હેત હતું, સ્નેહ હતો. શ્રીજી મહારાજ આવ્યા છે, એબલ ખાચરનો હાથ પકડી અને શ્રીહરિ કહેવા લાગ્યા કે એબલ બાપુ, જો તમે ઈચ્છો ને તો હું તમને હમણાં જ સાજા કરું, અને જો તમે ઈચ્છો તો હું તમને મારું ધામ આપું. તમે કહો તમારી શું ઈચ્છા છે. આજે ભગવાન ભક્તને ઈચ્છા પૂછે છે, કેવા વશ વર્તતા હશે. અને એ સમયે એબલ ખાચરે કહ્યું કે મહારાજ, મહારાજ મારે તો બે હાથમાં લાડવા છે, જો તમે મને સાજો કરીને અહીંયા રાખશો તોય મારે તમારી સેવા કરવાની છે, અને તમે મને જો ધામમાં લઈ જાશો તો ત્યાં કને પણ મારે તમારી જ સેવા કરવાની છે, માટે મારી કોઈ ઈચ્છા નથી, આપને જેમ ગમે એમ કરો. અને શું કહેવાય? આત્મસમર્પણ. ભગવાન પર પૂર્ણ વિશ્વાસ કે ભગવાન જે કરશે એ મારા માટે સારું જ કરશે. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. હરિ જે કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. આપણે ભગવાનને શરણે છીએ, ભગવાનને આપણે ધણી માન્યા છે, તો ભગવાન ક્યારે આપણું ખરાબ કરશે નહીં. એક નાનકડો બાળક પણ એના મા બાપ પર વિશ્વાસ રાખીને બેઠું હોય તો એના મા બાપ પણ એ બાળકનું જેમ હિત થાય એમ કરે, પણ બાળકનું અમંગળ થાય એવું ક્યારે મા બાપ કરે નહીં. એમ આપણે ભગવાનને શરણે હોઈએ અને પૂર્ણ વિશ્વાસ હોય ને તો ભગવાન હર હંમેશા આપણું જેમાં સારું થાય એવું જ કરે. એવો ભરોસો ને વિશ્વાસ હોવો જોઈએ. આજે માણસોને ભૂત પર વિશ્વાસ આવે પણ ભગવાન પર નથી આવતો. હા, ગામની અંદર કે કેવો કંડો હોય ખબર, ઝાંખો કંડો કહેવાય એને, એમ છાપ હાલી આવતી હોય. અનુભવ તો કેણે કર્યો રામ જાણે, પણ છાપ હાલી આવતી હોય તો એની પાસેથી પસાર થાય ને માણસો, કેવો રાત્રે ત્યાંથી પસાર ન થવાય. કેમ? તો કે એમાં ભૂત રહે છે, મામો રહે છે એમ. અને ક્યારેક કોઈક દિવસ કંઈક મોડો થયો અને કામ પ્રસંગ અટક્યા ને આપણે જો ત્યાંથી પસાર થવાનું થાય એટલે મગજમાં તરત શું થાય? આ કંડામાં રહે રહ્યો કાકો કે મામો, મામો રહે રહ્યો એમ. અને પસાર થયા ને એ જ વખતે પવન આવે અને એ કંડામાં કંઈક હરવડાટ થાય ને પાંદડા ડગે ને અવાજ આવે તો શું થાય? હાચેક આવી ગયો એમ થાય કે ન થાય? ખાલી એક વખત કોઈકે કીધું કે આ કંડામાં મામો છે તો આપણને મનાઈ જાય, પણ શાસ્ત્ર અને સંતો પોકારી પોકારીને કહે છે કે કણ કણમાં ભગવાન રહેલા છે, એ જીવનું મારું તમારું હર હંમેશા મંગળ કરે તો એ આપણને એ મનાતું નથી. મને કંડામાં ભૂત દેખાય પણ ભગવાન ન દેખાય, દેખાય પણ ભગવાનના ભક્તને ભગવાન પર પૂર્ણ વિશ્વાસ હોય કે બધી પ્રકારે મારું રક્ષણ કરશે, મારું જેમ સારું થશે એમ જ કરશે. અને એવો વિશ્વાસ ભરોસો હોય એનું ભગવાન હંમેશા સારું જ કરે. મહારાજે વચનામૃતમાં કીધું કે રામાયણમાં રામચંદ્ર પ્રભુએ કહ્યું છે કે વિશ્વાસુ ભક્તનું તો જેમ માતા પોતાના બાળકનું રક્ષણ કરે એમ પ્રભુ રક્ષણ કરે છે. માટે વિશ્વાસુ ભક્ત એ શ્રેષ્ઠ છે. માટે ભગવાન શાસ્ત્ર અને સંતના વચનમાં વિશ્વાસ રાખવો, એમાં શ્રદ્ધા રાખવી, એ જે કહેશે કે જે કરશે એ મારા હિતનું જ હશે. ઘણી વખત આપણને ખબર ન પડે, જો તમારા ઘરમાં નાનકડું બાળક હોય એને ચપ્પુ નાઈફ
ચપ્પુ કે તલવાર લઈને રમવાની ઈચ્છા થાય કે હવે તો જો કે ગેસના ચૂલા થઈ ગયા, પેલા ઓલા બળતણ વાળા ચૂલા હતા ને ત્યારે નાના નાના છોરા ને હું હડકતું બળતણ લેવાની ઈચ્છા થાય, એને હોશ થાય રમવાની, પણ મા બાપ લેવા દે ના લેવા દે કેમ? મા બાપ ને ખબર છે કે ચાકુ કે તલવાર લાગશે બળતણમાં, કદાચ બાળક દાઝી જશે, એ બાળકને દુઃખ લગાડીને પણ એના હાથમાંથી લઈ લે, પણ શેના માટે? એના રક્ષણ માટે. મા બાપ ને એનું હિત કરવું છે, અમંગળ નથી કરવું, પણ બાળકને ખબર પડતી નથી, પણ મા બાપને ખબર પડે છે. એમ ઘણી વખત આપણે આ માયાના બધા વિષય હાથમાં લેવા ઈચ્છીએ ને, હકીકતમાં દુઃખી થવાના હોય, પણ આપણને ન સમજે, આપણને એમ થાય કે હું હમણાં આ માયામાં કંઈક સુખ મેળવી લઈશ, પણ એ સમયે ભગવાન આપણને માયાથી દૂર કરે તો સમજવાનું કે ભગવાન આપણું રક્ષણ કરવા ઈચ્છે છે, ભગવાન મને સુખ દેવા ઈચ્છે છે. એવો ભગવાનના ભક્તે ભગવાન પર દૃઢ વિશ્વાસ રાખવો.